આપણે વસ્તી વૃદ્ધિ વિશે વસ્તી વૃદ્ધિની વાત કરી, એમાં આપણે જન્મદરની વાત કરી, મૃત્યુદરની વાત કરી, સ્થળાંતરની વાત કરી અને બહિર સ્થળાંતર છે એ બહિર સ્થળાંતરની પણ આપણે વાત કરી. આજે આપણે જે વાત કરવાના છીએ એ વૃદ્ધિ નમૂનાઓની વાત કરવાના છીએ, અથવા ગ્રોથ મેથડ છે એ ગ્રોથ મેથડ સોરી ગ્રોથ મોડેલ છે એ ગ્રોથ મોડેલની આપણે વાત કરવાના છીએ. વસ્તીની જે વૃદ્ધિ થાય છે એ વસ્તીની વૃદ્ધિને સમયની સાથે કોઈ વિશિષ્ટ ભાગ કે પ્રણાલી છે કે નહીં. વસ્તી વૃદ્ધિ થાય છે એ વસ્તી વૃદ્ધિને સમયની સાથે કોઈ વિશિષ્ટ ભાગ કે પ્રણાલી કા ભવિષ્ય રાખવા યોગ્ય ભાગ કે પ્રણાલી કા હોય છે કે કેમ, પ્રેડિક્ટેબલ પેટર્ન એ દર્શાવે છે કે કેમ, એને આજે આપણે સમજવાનું છે. એટલે કહેવા એમ માગે છે કે આજે 2020 ની અંદર જે વસ્તી છે એ વસ્તી ભવિષ્યમાં કઈ રીતે વધશે, એટલે કે સમયની સાથે વસ્તીમાં જે વધારો થાય છે એ વસ્તીનો વધારો થશે કે ઘટાડો થશે એ આપણે જાણી શકીએ કે કેમ, તો એ આપણે ચોક્કસપણે જાણી શકીએ. અને એને જાણવા માટેની બે પદ્ધતિ છે. આ બે પદ્ધતિનો આપણે કુદરતમાં અભ્યાસ કર્યો છે. એટલે આપણા દેશની આપણે વાત કરીએ તો આપણે ત્યાં નિરંકુશ માનવ વસ્તી છે એની વૃદ્ધિ થાય છે અને એને પરિણામે ઘણી બધી સમસ્યાઓ પણ ઊભી થાય છે અને એ સમસ્યાઓ વિશે આપણે ચિંતિત પણ છીએ, આપણને ચિંતા પણ થાય છે. એટલે જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ ઉપર થોડોક અંકુશ દર્શાવે તો વસ્તી વૃદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય એ કદાચ આપણે પ્રકૃતિ પાસેથી કુદરત પાસેથી નિસર્ગ પાસેથી જાણી શકીએ. તો એમાં બે પેટર્ન આપણા અભ્યાસ દરમિયાન આપણી સામે આવી કે બે પેટર્ન દ્વારા આપણે સમયની સાથે સાથે વસ્તી વૃદ્ધિનું ભવિષ્ય છે એ વસ્તી વૃદ્ધિનું ભવિષ્ય રાખી શકીએ છીએ. વસ્તી ભવિષ્યમાં વધશે કે ઘટશે, અથવા વસ્તીને ભવિષ્યમાં વધારવા માટે કે ઘટાડવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એ આપણે જાણી શકીએ છીએ. એમાંની એક જે પેટર્ન મોડેલ આપણને જોવા મળ્યું છે એ ચર ઘાતાંકીય વૃદ્ધિનું છે. એ ચર ઘાતાંકીય એ ચર ઘાતાંકીય વૃદ્ધિનું છે કે કોઈ વસ્તીની અવાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. કે કોઈ પણ જગ્યાએ વસ્તી છે સતત વધતી હોય તો એનો અર્થ એ થયો કે એ જગ્યાએ ખોરાક અને જગ્યા છે એ વધારે પ્રમાણમાં રહેલી છે. ખોરાક વધારે પ્રમાણમાં રહેલો છે અને જગ્યા વધારે પ્રમાણમાં રહેલી છે. જો ખોરાક અને જગ્યા વધારે પ્રમાણમાં હોય તો જ અબાધિત વૃદ્ધિ છે, અનલિમિટેડ વૃદ્ધિ છે એ થઈ શકે. એટલે કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોત છે એટલે કે ખોરાક અને જગ્યાની ઉપલબ્ધિ છે એ આવશ્યક છે. આદર્શ રીતે જ્યારે નિવસન તંત્રની અંદર કે નિવાસ સ્થાનમાં સંશોધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય ત્યારે દરેક જાતિ એની સંખ્યામાં વૃદ્ધિ કરવાની એની જે જન્મજાત શક્તિ છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરે છે. કે જ્યારે કોઈ પણ નિવાસ સ્થાનની અંદર ખોરાક પાણી અને
દિવાસ્થાન છે એટલે કે રહેઠાણ છે એ અમર્યાદિત હોય પુષ્કળ પ્રમાણની અંદર હોય ત્યારે ત્યાં રહેતી દરેક જાતિ છે એ સંખ્યામાં વૃદ્ધિ કરવાની એટલે કે એનો જે પ્રજનનનો ગુણધર્મ છે જન્મજાત શક્તિ જે પ્રજનનની જન્મજાત શક્તિ છે એની એ પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત છે એના માટે અવલોકન કરતા હતા ત્યારે એ જોયું કે જળઘાતાંકીય કે ભૌમિતિક શૈલીની અંદર વસ્તી છે એ વૃદ્ધિ પામતી હતી ડાર્વિને 20 વર્ષ સુધી જુદા જુદા સ્થળોએ થયા અને એ ઘણા બધા અવલોકનો કર્યા અને એ અવલોકનોના સાર રૂપે એને પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત છે એ આપણી સામે રજૂ કર્યો તો ડાર્વિનને પોતાના પ્રવાસ દરમિયાન ડાર્વિને પણ વસ્તી વૃદ્ધિ છે એ વસ્તી વૃદ્ધિનું અવલોકન કર્યું અને વસ્તી વૃદ્ધિનું અવલોકન કરી અને એને જણાવ્યું કે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીની અંદર વસ્તી છે એ વધતી એ વધે છે જો એન છે એને આપણે વસ્તીના કદ તરીકે લઈએ એન કદની જે વસ્તી છે એમાં જન્મદર હોય તો બી રૂપે તો બી રૂપે મૃત્યુ દર તો બી રૂપે એન કદની વસ્તીની અંદર જન્મદર છે એને બી તરીકે આપણે લઈએ બી એટલે બર્થ અથવા બોર્ન અને મૃત્યુ દર છે એને આપણે બી ના સ્વરૂપમાં લઈએ મૃત્યુ દર એટલે ડેથ એટલે બી છે એને એના સ્વરૂપની અંદર આપણે લઈએ ત્યારે એકમ સમય અવધિની અંદર એકમ સમયગાળાની અંદર ટી ઇન્ટુ બ્રેકેટ ડીએન અપોન ડીટી દરમિયાન ડીએન અપોન ડીટી દરમિયાન વધારો કે ઘટાડો છે વધારો કે ઘટાડો છે એ વધારો કે ઘટાડો છે એ આ પ્રમાણે થાય કે ડીએન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ બર્થ માઇનસ ડેથ બી માઇનસ ડી ઇન્ટુ એન અહીંયા માનો કે બી માઇનસ ડી બરાબર આર છે તો ડીએન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ કેપિટલ એન આર ઇન્ટુ કેપિટલ એન થાય અહીંયા આર છે એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે અહીંયા આર છે એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે એટલે કે જન્મનો દર અને એમાંથી આપણે મૃત્યુનો દર છે એને બાદ કરીએ બી માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ આર છે એટલે કે આર છે એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે એટલે જેટલા જન્મ પામતા સજીવો છે એની સંખ્યા અને એમાંથી એ એકમ સમયની અંદર મૃત્યુ પામતા જે સજીવો છે એની સંખ્યાને આપણે બાદ કરી દઈએ એટલે ચોખ્ખી વૃદ્ધિનો દર છે પ્રાકૃતિક વૃદ્ધિનો દર છે એ આપણને મળી જાય અહીંયા આપણે અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતર છે એને કન્સિડર નથી કરતા અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતરને કન્સિડર નથી કરતા માત્ર જન્મ દર અને મૃત્યુ દર છે એને જ કન્સિડર કરીએ છીએ કે જન્મ અને મૃત્યુનું જે પ્રાકૃતિક પરિબળ છે એ પ્રાકૃતિક પરિબળને જ આપણે ગણતરીમાં લઈએ છીએ એટલે એને પ્રાકૃતિક વૃદ્ધિના આંતરિક દર તરીકે એને પ્રાકૃતિક વૃદ્ધિના આંતરિક દર તરીકે ઓળખવામાં આવે કોઈ પણ વસ્તી વૃદ્ધિ હોય એ વસ્તી વૃદ્ધિ ઉપર જૈવિક કે અજૈવિક પરિબળની અસર નક્કી કરવા માટે આ આર છે એને ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ તરીકે માનવામાં આવે છે કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળના પ્રભાવને નક્કી કરવા માટે આ આર છે એને ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ તરીકે માનવામાં આવે છે માનો કે પ્રાકૃતિક અજૈવિક પરિબળો છે એનો આપણે આગળ અભ્યાસ કર્યો દાખલા તરીકે તાપમાન છે એ તાપમાનને આપણે લીધું કે પાણી છે પાણીને આપણે લઈએ પ્રકાશને આપણે લઈએ ભૂમિને આપણે લઈએ પવનને આપણે હવાને આપણે લઈએ તો માનો કે કોઈ એક પ્રાકૃતિક પરિબળ છે અજૈવિક પ્રાકૃતિક પરિબળ છે એની વિપરીત અસર વસ્તી ઉપર થઈ
કે ખૂબ જ વરસાદ પડ્યો, અતિ વરસાદ પડ્યો અને પૂર આવ્યું અને ઘણા બધા પ્રાણીઓ છે પૂરની અંદર તણાઈ ગયા, ઘણા બધા પ્રાણીઓ મૃત્યુ પામ્યા. એટલે ડી માઇનસ ડી છે એમાં ડી ની સંખ્યા વધી જશે, ડેથ ની સંખ્યા વધી જશે. એટલે બર્થ ની જે સંખ્યા છે, જન્મની જે સંખ્યા છે એના કરતા મૃત્યુની સંખ્યા છે એ વધી જશે, અને જન્મ કરતા મૃત્યુની સંખ્યા વધી જશે એટલે એની સીધી અસર વસ્તીના કદ ઉપર પડશે, અને વસ્તીનું કદ છે એ કેવું થશે, નાનું થશે. એટલે આર છે એ જૈવિક કે અજૈવિક પરિબળની અસરને પ્રભાવને નક્કી કરવા માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે, એ મહત્વનું પરિબળ છે. આના મૂલ્યનું જે પરિમાણ છે, એનો જે મેગ્નિટ્યુડ છે, એના ઉદાહરણ સ્વરૂપ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો નોર્વેના ઉંદરો માટે આર છે એ 0.015 છે. લોકમાં જે ધનેડા જોવા મળે, રાખી જીવાત જોવા મળે એના માટે આર છે એ 0.12 છે, 0.12 છે. 1981 ની અંદર જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતમાં માનવ વસ્તી માટે આરનું જે મૂલ્ય છે એ 0.0205 હતું. 1981 માં ભારતમાં માનવ વસ્તી માટે આરનું મૂલ્ય છે એ 0.0205 હતું. હવે અત્યારે વર્તમાનમાં આરનું મૂલ્ય શું છે એ આપણને મળે, અને જન્મદર અને મૃત્યુદરની આપણને જાણકારી હોય તો આપણે વસ્તી વૃદ્ધિ છે એ વસ્તી વૃદ્ધિને જાણી શકીએ. ઉપર જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ વસ્તીની ચરઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિની ઘાત દર્શાવે છે. ઉપર જે આપણે સમીકરણની વાત કરી dn/dt = r n, આ જે સમીકરણ છે એ વસ્તીની ચરઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિની ઘાત છે, એ ભૌમિતિક વૃદ્ધિની ઘાત દર્શાવે છે. જ્યારે આપણે વસ્તી ગીચતા કેપિટલ એન ને સમય સ્મોલ ટી ની સાપેક્ષે આલેખિત કરીએ, એનો ગ્રાફ બનાવીએ, વસ્તી ગીચતા અને સમય એ બંનેને લઈ અને આપણે જ્યારે ગ્રાફ બનાવીએ ત્યારે આપણને એક જે આકારનો વક્ર મળે, તમે લોકો કલન શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય જેમાં સંકલન અને વિકલન છે એનો સમાવેશ થાય છે, એટલે એ સંકલન અને વિકલનનો આ સ્વરૂપે કલન શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે ચરઘાતાંકીય વૃદ્ધિના સ્વરૂપને નીચે પ્રમાણે મૂકી શકીએ કે nt = n0e^rt. ઉપર જે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણમાં આપણે કલન શાસ્ત્રનો અભ્યાસ કરીએ, કલન શાસ્ત્રને આપણે એપ્લાય કરીએ, દાખલ કરીએ તો આપણને nt = n0e^rt એવું છે સમીકરણ મળે, જ્યાં એન્ટી છે એ t સમય પછીની વસ્તી ગીચતા છે, n0 છે એ શૂન્ય સમયે વસ્તી ગીચતા છે, અને r છે એ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે, અને e છે એ આપણું જે લોગ ટેબલ છે, લોગેરિધમ્સ છે, એ લોગેરિધમ્સનો પ્રાકૃતિક આધાર છે, એટલે કે પ્રાકૃતિક લઘુગુણકનો એ આધાર છે, એનું મૂલ્ય 2.71828 છે. હવે આપણે હમણાં વાત કરી કે જ્યારે આપણે વસ્તી ગીચતાને સમયની સાપેક્ષે આલેખિત કરીએ, એટલે આપણે વાય અક્ષ ઉપર વસ્તી ગીચતાને લઈએ અને એક્સ અક્ષ ઉપર આપણે સમયને લઈએ, વાય અક્ષ ઉપર આપણે વસ્તી ગીચતા કેપિટલ એન ને લઈએ અને એક્સ અક્ષ ઉપર આપણે સમય સ્મોલ ટી છે
એને આપણે લઈએ તો જે પ્રાકૃતિક સંસાધનો છે એ પ્રાકૃતિક સંસાધનો પૂરતા પ્રમાણમાં હોય, અમર્યાદિત પ્રમાણમાં હોય, પાણી અમર્યાદિત પ્રમાણમાં હોય, ખોરાક અમર્યાદિત પ્રમાણમાં હોય, રહેઠાણ અમર્યાદિત પ્રમાણમાં હોય, ત્યારે જે રેડ લાઈનથી ગ્રાફ બતાવેલો છે, જે રેડ ગ્રાફ લાઈનથી ગ્રાફ છે સીધે સીધો ઉપર જાય, ત્યારે એ સીધે સીધો ગ્રાફ છે જેની જેમ ઉપર જાય, એટલે કે જે ઝડપી વસ્તી વૃદ્ધિ છે એ ઝડપી વસ્તી વૃદ્ધિને દર્શાવે છે, એટલે ચલ ઘાતાંકીય વૃદ્ધિ છે એ ચલ ઘાતાંકીય વૃદ્ધિને દર્શાવે છે. ચલ ઘાતાંકીય વૃદ્ધિ છે એ હંમેશા જે સેટની અંદર થાય, આલેખ જ્યારે વસ્તી વૃદ્ધિનો આલેખ છે એમાં જે સેટ મળે એટલે સમજવાનું કે અહીંયા વસ્તી વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે અને ચલ ઘાતાંકીય સ્વરૂપે અને ચલ ઘાતાંકીય સ્વરૂપે એ વસ્તી વૃદ્ધિ થતી જોવા મળે છે. અહીંયા જે કે છે, અહીંયા જે કે છે એ વહન ક્ષમતા છે. વહન ક્ષમતા એટલે કે જે તે નિવાસસ્થાનની અંદર જે તે નિવાસસ્થાન છે એ નિવાસસ્થાનની અંદર રહેલ એક મર્યાદિત એક મર્યાદિત નૈસર્ગિક સ્ત્રોત છે કે પાણી મર્યાદિત પ્રમાણમાં છે, ખોરાક મર્યાદિત પ્રમાણમાં છે, રહેઠાણ છે એ મર્યાદિત પ્રમાણની અંદર રહેલું છે. એટલે નીચેથી બીજી લાઈન બતાવી છે, એટલે અહીંયા ત્રણ શબ્દ છે એ બી અને કે ગ્રાફની અંદર, એ બી અને કે એ ત્રણ સૂચિત કરેલા છે. તો આપણે એની વાત કરી કે જ્યારે મર્યાદિત અમર્યાદિત પ્રમાણની અંદર સંસાધનો કે સ્ત્રોત છે એ રહેલા હોય ત્યારે જે આકારની અંદર જબરજસ્ત વૃદ્ધિ છે એ થાય, પણ કે છે એ વહન ક્ષમતા છે. કે છે એ વહન ક્ષમતા છે. વહન ક્ષમતા એટલે શું? તો ત્યાં મર્યાદા આવી, હવે એનાથી વધારે આ કેથી વધારે પાણી નથી, કેથી વધારે ખોરાક નથી અને કેથી વધારે નિવાસસ્થાન છે એ નથી, તો શું થાય? કે શરૂઆતની અંદર વસ્તી ઓછી હોય એટલે એના માટે પૂરતું પાણી, પૂરતો ખોરાક, પૂરતું રહેઠાણ એ મળી રહે, એટલે વસ્તી છે એ વધે, એટલે ગ્રાફ છે એ ઉપર જાય. પછી એમાં વસ્તી એટલી બધી વધી જાય, એમાં વસ્તી એટલી બધી વધી જાય કે હવે પાણી માટે સ્પર્ધા થાય, ખોરાક માટે સ્પર્ધા થાય અને રહેઠાણ માટે સ્પર્ધા થાય, એટલે પ્રાણીઓ છે એ પરસ્પર પાણી માટે સંઘર્ષ કરે, એકબીજા સાથે લડે ઝઘડે પાણી માટે, ખોરાક માટે લડે ઝઘડે, નિવાસસ્થાન માટે એમની વચ્ચે આંતરિક લડાઈ છે એ આંતરિક લડાઈ થાય, અને એમાં જે નબળા અને દુબળા પ્રાણીઓ હોય એ મૃત્યુ પામે, એ ખોરાક ન મેળવી શકે, પાણી ન મેળવી શકે, રહેઠાણ ન મેળવી શકે અને એને પરિણામે એના મૃત્યુ થાય, એટલે મૃત્યુ દર છે ડી એ વધી જાય. મૃત્યુ દર ડી વધી જાય એટલે જેટલા સંસાધનો છે એટલી જ વૃદ્ધિ થાય, એટલે ત્યાં વૃદ્ધિનો ગ્રાફ છે અટકી જાય. ત્યાં વૃદ્ધિનો ગ્રાફ જ્યાં કુદરતી સંસાધનોની મર્યાદા આવી જાય ત્યાં વૃદ્ધિનો ગ્રાફ છે એ અટકી જાય, પછી એ ગ્રાફ છે એ ફ્લેટ થઈ જાય, પછી એ ગ્રાફ છે એ ફ્લેટ થઈ જાય, એટલે કે પહેલે કેને પેરેલલ છે એ કેને પેરેલલ ચાલવા લાગી, પછી એટલી જ વસ્તી ત્યાં રહી જેટલી વસ્તીની જીવન જરૂરી જરૂરિયાતો છે એ પૂરી થાય, એ પૂરી થાય. તો અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં ચલ ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. કે જ્યારે નિવાસસ્થાનની અંદર અમર્યાદિત ખોરાક, પાણી અને રહેઠાણ હોય ત્યારે ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ છે એ ઓછા સમયની અંદર ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. ડાર્વિને જણાવ્યું કે હાથી જેવું ધીમે ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ એની વસ્તી ગીચતામાં રોગ ન હોય કે અંકુશ ન હોય
તો એ વિશાળ સંખ્યા સુધી પહોંચે છે. એટલે ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામી છે એનું એક ઉદાહરણ છે. કે રાજા અને પ્રધાન છે એ શતરંજની રમત રમવા બેઠા, તો રાજાને વિશ્વાસ હતો કે એ પોતે જીતી જશે શતરંજની અંદર. પણ એટલે એ પ્રધાન દ્વારા કોઈ પણ શરત છે એને સ્વીકારવા માટે તૈયાર હતો. રાજાએ પ્રધાનને કીધું કે તું તારી કોઈ પણ શરત મૂક, મેં શરત પૂરી કરી અને આ શતરંજની ગેમ છે, રમત છે, એ હું જીતી જઈશ. શતરંજ એટલે ચેસ, જેને આજે આપણે ચેસ તરીકે ઓળખીએ. તો પ્રધાન વિશે ખૂબ જ નમ્રતાપૂર્વક કીધું કે જો એ જીતી જશે તો માત્ર થોડા ઘઉંના દાણા લેવાનું ઈચ્છશે, એટલે કે જો એ જીતી જાય તો એને થોડા ઘઉંના દાણા છે એને એ માપશે. આ ઘઉંના દાણાની માત્રા છે એ શતરંજના પોત પર રહી ચોરસ ખાનાની સંખ્યા પ્રમાણે, પ્રથમ ખાનામાં એક દાણો, બીજા ખાનામાં બે, ત્રીજા ખાનામાં ચાર, ચોથા ખાનામાં આઠ, આ પ્રમાણે દરેક સમયે ઘઉંના દાણાની સંખ્યા એ પાછલી માત્રાથી બે ગણા કરતા રહેવું જોઈએ. અને જ્યાં સુધી બધા જ ચોસઠ ખાના ભરાઈ ન જાય ત્યાં સુધી આ રીતે ઘઉંના દાણા છે એ મૂકવાના. એટલે રાજાએ એ શરત માની લીધી અને રમતની શરૂઆત કરી. પણ રાજા હારી ગયા અને પ્રધાન છે એ જીતી ગયા. પણ રાજાને એમ લાગ્યું કે પ્રધાનની શરત પૂરી કરવી તો બહુ સરળ છે. એને પેલા ખાનામાં એક દાણો મૂક્યો અને પ્રધાનની સૂચના પ્રમાણે આગળના ખાનાઓ છે એ ભરતા ગયા. પણ જયારે અડધી પહોંચ્યા ત્યાં સુધીમાં તો રાજાને સમજાઈ ગયું કે એના આખા રાજ્યમાં જેટલા પણ ઘઉંનું ઉત્પાદન થયું છે એ બધા જ ઘઉં એકી સાથે લઈ આવીએ તો પણ આ 64 ખાનાઓ ભરવા માટે એ ઘઉં છે એ અપૂરતા હતા. એટલે એટલી ડબલિંગ સતત થતી ચરઘાતાંકીય વૃદ્ધિની અંદર કે સંખ્યા છે એ ઝડપથી આગળ વધે. તમે જે સેગનો ગ્રાફ જો કેટલી ઝડપથી હાઈટ પકડી ગયો, કેટલા ઓછા સમયગાળાની અંદર એ એના પીક ઉપર, એ એની ટોચ ઉપર છે એ પહોંચી જાય છે. એક નાનકડા પેરામિશિયમનો આપણે વિચાર કરીએ કે જે ફક્ત એકની સંખ્યામાં હોય અને એ વિભાજન દ્વારા દરેક દિવસે એની સંખ્યામાં બે ગણો વધારો કરે તો કલ્પના કરો કે 64 દિવસોમાં એનું વસ્તીનું કદ છે એ આપણું મગજ બંધ કરી દે એટલું થઈ જાય. પણ ચરઘાતાંકીય વૃદ્ધિ માટે શરત એ છે કે અમર્યાદિત આહાર, અમર્યાદિત પાણી અને અમર્યાદિત જગ્યા છે એ મળતી રહેવી જોઈએ. વૃદ્ધિનું જે બીજું મોડેલ છે, જે બીજી પેટર્ન છે, એ સંભાવ્ય વૃદ્ધિ છે, એ સંભાવ્ય વૃદ્ધિ છે જેને લોજિસ્ટિક ગ્રોથ તરીકે ઓળખવામાં આવે. મને એમ લાગે છે કે 2021ની પરીક્ષામાં આ ચરઘાતાંકીય વૃદ્ધિ અથવા સંભાવ્ય વૃદ્ધિ છે તમને પૂછાઈ શકે. એટલે આ બે પ્રશ્ન છે એને તમે જરા બરાબર વ્યવસ્થિત રીતે તૈયાર કરો. તો આપણાથી હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત છે એ પૂછે છે. તો હવે પછીના સમયમાં 2021ની અંદર કદાચ આ ચરઘાતાંકીય વૃદ્ધિ પૂછાય એવી સંભાવના સૌથી વધુ છે. અને એને બદલે કદાચ સંભાવ્ય વૃદ્ધિ પણ એ પૂછી લઈએ એવું પણ બને. પણ આપણે સંભાવ્ય વૃદ્ધિની વાત કરી. હવે કોઈ પ્રકૃતિની અંદર કોઈ એક નિવાસ સ્થાનની અંદર
कोई वस्ती पास अमर्यादित स्रोत नहीं कि जल घातांकीय वृद्धि करी तो त्यारे शुं थाय निवास स्थान पानी मर्यादित खोराक मर्यादित रहेठाण मर्यादित जल घातांकीय वृद्धि तो नहीं थी सके। तो एवं संजोगों में शू थाय तो जे मर्यादित स्त्रोत हो सजीवों वच्चे हरीफाई थाय पानी पीवा माटे हरीफाई थाय खोराक मेळववा माटे हरीफाई थाय निवास के रहेठाण मेळववा माटे हरीफाई थाय प्राणीओ वच्चे आंतरिक संघर्ष आंतरिक घर्षण छे आंतरिक झगड़ाओ लड़ाई छे ये चालू थई जाय योग्यतम जे सजीव हसे ये जीवित रहेशे। पानी पीवा माटे मानो कि बे सजीव जे एक ज स्थाने भेगा थई गया अने पानी ओछू छे तो बंने लड़ाई करशे ये लड़ाई नी अंदर जे सजीव नबळू हसे दुबळू हसे बिचारू हसे ए मृत्यु पामशे अने जे सजीव ताकतवान हसे ए त्यां पानी पी लेशे पण पेला सजीव नुं तो मृत्यु थी। तो जे योग्यतम छे जे योग्य मां पण उत्तम छे योग्यतम एटले मात्र योग्य नथी पण योग्य मां पण उत्तम छे तो उत्तम सजीव छे ए जीवित रहेशे अने ए प्रजनन करशे। एटले घणा દેશોની સરકારને આ વસ્તુ છે એ સમજાવી છે એટલે ઘણા દેશોની સરકાર વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે વસ્તી વધારો છે અને અટકાવવા માટે જુદા જુદા પ્રતિબંધો દાખલ કરે જેથી કરીને સ્ત્રોત છે લિમિટેડ છે અને સોર્સ છે લિમિટેડ છે તો બધી જ વસ્તીની જરૂરિયાત છે બધી જ જરૂરિયાત પૂરી ન થાય એટલે વસ્તી વધારો છે એ આપોઆપ અટકી જાય એટલે વસ્તી વધારો છે એ આપોઆપ ઓછો થઈ જાય કે એ અટકી જાય એટલે વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે ઘણા દેશોની સરકારોએ વિવિધ પ્રતિબંધો છે એ દાખલ કર્યા છે। હવે પ્રકૃતિમાં આપેલ જે નિવાસસ્થાન છે એ નિવાસસ્થાન પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે એટલે એનાથી આગળ વધારે વૃદ્ધિ છે એ શક્ય નથી। આજે એક જંગલ નો વિસ્તાર આપણે લઈ લઈએ તો એ જંગલ ના વિસ્તારની અંદર 10 લાખ પ્રાણીઓ છે એ 10 લાખ પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પૂરતા પ્રમાણમાં ખોરાક અને પૂરતા પ્રમાણમાં નિવાસ સ્થાન મળી રહે એવી વ્યવસ્થા છે એટલી એની કેપેસિટી છે એટલી એની વહન ક્ષમતા છે કે 10 લાખ સજીવો છે પ્રાણીઓ છે એનું વહન કરી શકે। પણ હવે માનો કે ન્યા વસ્તી છે એ 15 લાખ થઈ ગઈ તો આંતરિક લડાઈ ચાલુ થશે અને એ આંતરિક લડાઈમાં વધારાના જે 5 લાખ છે એ મૃત્યુ પામે અંદર ને અંદર લડાઈ ઝઘડામાં 5 લાખ પ્રાણીઓ છે એ મૃત્યુ પામે એક જ જાતિના હોય કે જુદી જુદી જાતિના હોય એ ખોરાક માટે લડાઈ કરશે આહાર માટે લડાઈ એ પાણી માટે લડાઈ કરશે નિવાસ સ્થાન માટે લડાઈ કરશે અને એમાં 5 લાખ નબળા દુબળા છે એ નીકળી જશે ફરી પાછી એની વસ્તી છે એ 10 લાખ ની ફરી પાછી એની વસ્તી છે એ 10 લાખ ની થઈ શકે એટલે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોત હોય છે એટલે એનાથી આગળ વધારે વૃદ્ધિ છે એનો સંભવ નથી। એ ક્ષેત્રની મર્યાદા 10 લાખ ની છે તો ત્યાં 10 લાખ થી વધારે વૃદ્ધિ થશે જ નહીં કારણ કે પછી એનાથી 10 લાખ થી વધારે પ્રાણીઓની સંખ્યા થાય તો પાણી ઘટે ખોરાક ઘટે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાન ઘટે એટલે આગળ વધારે વૃદ્ધિ છે એ સંભવ નથી એટલે એ નિવાસ સ્થાનમાં એ જાતિ માટે આ જે મર્યાદા છે એ મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા તરીકે કેરિંગ કેપેસિટી કેપિટલ કે તરીકે ઓળખવામાં આવી જેને આપણે આગળ ઘાતાંકીય વૃદ્ધિની અંદર ઉલ્લેખ કર્યો। હવે કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતની સાથે
વૃદ્ધિ પામતી વસ્તી છે એ શરૂઆતમાં ધીમી વૃદ્ધિ દર્શાવે, એ શરૂઆતની અંદર ધીમી વૃદ્ધિ દર્શાવે, પછી એ ઝડપી વૃદ્ધિ અવસ્થાની અંદર આવી જાય, પછી એ મંદ વૃદ્ધિ અવસ્થાની અંદર આવી જાય, અને છેલ્લે એ સ્થાયી થઈ જાય, એ સ્થિર થઈ જાય. આપણે જે ઉદાહરણ લીધું એ ઉદાહરણ દ્વારા સમજીએ. જંગલનો એક વિસ્તાર છે, એની વહન ક્ષમતા, એની કેપેસિટી 10 લાખ પ્રાણીઓનું વહન કરવાની છે. 10 લાખ પ્રાણીઓને થઈ શકે એટલો ખોરાક, એટલો નિવાસ સ્થાન અને એટલું પાણી એ જંગલના વિસ્તારની અંદર રહેલું છે. શરૂઆતની અંદર ત્યાં જે પ્રાણીઓ જાય તે સુધા 10 લાખ તો વહી જવાના. શરૂઆતમાં માનો કે 2-3 લાખ પ્રાણીઓ છે એ ત્યાં હોય તે વિસ્તારમાં, તો જ્યારે શરૂઆતમાં એ ધીમી વૃદ્ધિ છે, મંદ વૃદ્ધિ છે એ દર્શાવે, ધીમી ધીમી વૃદ્ધિ કરે. એટલે એ 3 લાખ હતા, એમાંથી 5 લાખ થયા. પણ એ 5 લાખ થયા, 100 સ્ત્રોત છે ત્યાં 10 લાખ નો છે, 5 લાખ ની એની સંખ્યા થઈ, પછી ઝડપથી વૃદ્ધિ છે એ થવા માંડી. એટલે કે ઝડપી વૃદ્ધિ અવસ્થા છે એ આવી, અને 5 લાખ માંથી સીધા 8.5 લાખ સુધી પહોંચી ગયા. પેલા 2 લાખ હતા, એ 2 લાખ માંથી 5 લાખ થવામાં એને થોડો સમય લાગ્યો, પણ 5 લાખ થી 8.5 લાખ ની સંખ્યા થતા બહુ સમય નો, બહુ ટૂંકા સમયની અંદર એ 5 લાખ માંથી 8.5 લાખ થઈ ગયા. એટલે કે ઝડપી વૃદ્ધિ અવસ્થા છે એ દર્શાય. હવે 10 લાખ ની બોર્ડર છે અને 8.5 લાખે આવી ગયા છે, એટલે પાછી વૃદ્ધિ ક્રિયા છે એ ધીમી, પાછી વસ્તી વૃદ્ધિની ક્રિયા છે એ ધીમી પડે. અને 8.5 થી 10 સુધી જતા, 8.5 થી 10 સુધી જતા એને 12 લાગશે, એટલે એને મંદ વૃદ્ધિ અવસ્થા તરીકે, એને મંદ વૃદ્ધિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે. અને એ વખત 10 લાખ થઈ ગઈ એટલે પછી સ્થાયી થઈ જશે, સ્થિર થઈ જશે, પછી એ 10 લાખ થી વધશે નહીં, પછી ફ્લેટ થઈ જશે, ફ્લેટ થઈ જશે, એને પ્લેટો તરીકે અથવા ફ્લેટ તરીકે ઓળખવામાં આવે. પછી 10 લાખ થી વધારે વૃદ્ધિ છે એ નહીં થઈ શકે. એટલે કોઈ પણ નિવાસ સ્થાનમાં જ્યારે સ્ત્રોત છે એ મર્યાદિત હોય ત્યારે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ દર્શાવે, ત્યારબાદ એને અનુસરી અને ઝડપી વૃદ્ધિ અવસ્થા દર્શાવે, પછી મંદ વૃદ્ધિ અવસ્થા દર્શાવે, અને છેલ્લે એ સ્થાયી વૃદ્ધિ અવસ્થા છે એ દર્શાવે છે. અને જ્યારે વસ્તી ગીચતા એ વહન ક્ષમતા સુધી પહોંચી જાય, કે સુધી પહોંચી જાય, ત્યારે વસ્તી ગીચતા કેપિટલ એન ને સમય ટી, સ્મોલ ટી ની સાપેક્ષે આપણે આલેખિત કરીએ, એનો આલેખ બનાવીએ કે એક્સ અક્ષ ઉપર આપણે ટી લઈએ, સમય લઈએ, અને વાય અક્ષ ઉપર આપણે વસ્તી ગીચતા એન, કેપિટલ એન છે એને આપણે લઈએ, તો એ સાકારનો આપણને વક્ર મળે, તો એ સાકારનો આપણને વક્ર મળે, એને સિગ્મોઇડ વક્ર તરીકે, એને સિગ્મોઇડ વક્ર તરીકે ઓળખવામાં આવે. ચરઘાતાંકીય વૃદ્ધિ હતી, એ ચરઘાતાંકીય વૃદ્ધિની અંદર આપણને જે આકારનો વક્ર મળતો, આપણને જે આકારનો વક્ર મળતો હતો. અને નિવાસસ્થાનમાં જ્યારે મર્યાદિત સ્ત્રોત હોય, લોજિસ્ટિકલ ગ્રોથ જ્યારે થતો હોય, ત્યારે આપણને એ સાકારનો વક્ર મળે, એને સિગ્મોઇડ વક્ર તરીકે, એને સિગ્મોઇડ વક્ર તરીકે ઓળખવામાં આવે. અને આ પ્રકારની વસ્તી વૃદ્ધિ છે એને વિરુદ્ધ પર્લ સંભાવ્ય વૃદ્ધિ તરીકે, એને વર્હુસ્ટ પર્લ લોજિસ્ટિક ગ્રોથ તરીકે ઓળખવામાં આવે. એટલે આ પ્રશ્નને ફેરવીને આગળ પૂછી શકાય કે તમને લોજિસ્ટિક ગ્રોથ એમ સંભાવ્ય વૃદ્ધિ છે એમ ન પૂછે, અને એને બદલે એમ પૂછે કે વિરુષ્ટ પર સંભાવ્ય વૃદ્ધિ છે એ સમજાવો. તો પ્રશ્નને અહીંથી ફેરવીને પણ પૂછી શકાય. તો એનું આપણે સમીકરણ જોઈએ તો dn upon dt is equal to r into n k minus n upon k.
મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટેના જે સ્ત્રોત છે એ વૃદ્ધિ માટેના સ્ત્રોત મર્યાદિત છે. મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં હવે આ જે વૃદ્ધિ માટેના સ્ત્રોત છે મર્યાદિત છે, તે પછી જલ્દીથી મર્યાદિત થવાના છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલ છે એને વધુ વાસ્તવિક મોડેલ તરીકે માનવામાં આવે છે. ડાર્વિન નો સમય અને ડાર્વિન પહેલાનો સમય છે એ જુદો હતો, ત્યારે માનવ વસ્તી પણ આટલી બધી નહોતી અને માનવોનું પ્રકૃતિ જંગલ ઉપર એટલું આક્રમણ પણ ન હતું. એટલે એ સમયે એવા સ્થાનો નિવાસ સ્થાનો હતા કે જ્યાં અનલિમિટેડ સોર્સ છે એ અનલિમિટેડ સોર્સ રહેલા છે. આજે પ્રદૂષણ અને માનવ વસ્તી જંગલો ઉપર જે આક્રમણ છે એને કારણે મર્યાદિત પાણી, મર્યાદિત ખોરાક અને મર્યાદિત રહેઠાણ છે આ જંગલમાં પ્રાણીઓ માટે વૈચાર છે. એટલે અત્યારના સમયની અંદર મોટાભાગની પ્રાણી વસ્તીઓ માટેના વૃદ્ધિના સ્ત્રોતો છે, સોર્સ છે એ મર્યાદિત છે કે પછી જલ્દીથી એ મર્યાદિત થવાના છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને એક વાસ્તવિક વધારે વાસ્તવિક મોડેલ તરીકે વધારે વાસ્તવિક મોડેલ તરીકે ગણવામાં આવે છે કે માનવામાં આવે છે. અહીંયા જે આકૃતિની અંદર બી છે એ સંભાવ્ય વૃદ્ધિ દર્શાવે. આ આકૃતિની અંદર આ જે ગ્રાફ આપ્યો છે એન અને ટી નો, કે વાય અક્ષ ઉપર વસ્તી ગીચતા એન ને લીધી છે અને એક્સ અક્ષ ઉપર સમય ટી ને લીધેલો છે, અને કે છે એની વહન ક્ષમતા, કે એની વહન ક્ષમતા છે. આપણે વાત કરી કે 10 લાખનું જ 10 લાખ પ્રાણીઓને જ પૂરા થાય એટલા પાણી, ખોરાક અને નિવાસ સ્થાન છે, તો એ 10 લાખ સુધીના જે છે એ એની વહન ક્ષમતા થઈ. તો જ્યારે પૂરતા પ્રમાણમાં સંસાધનો ન હોય, પૂરતા પ્રમાણમાં સ્ત્રોત ન હોય, એટલે કે પૂરતા પ્રમાણમાં પાણી, પૂરતા પ્રમાણમાં ખોરાક અને પૂરતા પ્રમાણમાં રહેઠાણ ન હોય, ત્યારે આવો એસ બી બી તરીકે જે બતાવ્યો છે એ એવો એસ આકારનો આપણને ગ્રાફ મળે, જેને સિગ્મોઇડ વક્ર તરીકે ઓળખવામાં આવે. અને સિગ્મોઇડ વક્ર એમ બતાવે છે કે આ ક્ષેત્રની અંદર પૂરતા પ્રમાણમાં પાણી નથી, પૂરતા પ્રમાણમાં ખોરાક નથી અને પૂરતા પ્રમાણમાં નિવાસ સ્થાન નથી. જ્યારે જેલ સહિતની અંદર જે રેડમાં બતાવ્યું છે ચઘાતાંકીય આલેખ જેના સહિતમાં, એ એમ બતાવે છે કે આ નિવાસ સ્થાનની અંદર પાણી અમર્યાદિત છે, ખોરાક અમર્યાદિત છે અને રહેઠાણ છે એ રહેઠાણ પણ અમર્યાદિત પ્રમાણની અંદર રહેલ છે.